હેલો ફ્રેન્ડ્સ, હું છું હરિયમ દવે. એલકે એકેડેમીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું સપ્ટેમ્બર સિરીઝનું કરંટ અફેર. તો આ સપ્ટેમ્બર મહિનાના કરંટ અફેર શરૂઆત કરીએ છીએ આપણે હરે કૃષ્ણ આંદોલનથી. તો કે તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા જે છે ઇસ્કોન સંસ્થાના સ્થાપક કોણ, તો કે ઇસ્કોન સંસ્થાના સ્થાપક સ્વામી પ્રભુપાદની જે છે 125મી જન્મજયંતિ નિમિત્તે 125નો જે છે ખાસ સિક્કો જારી કર્યો હતો. ઠીક છે, આ જે છે કરંટનો મુદ્દો છે કે તાજેતરમાં જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસ્કોન સંસ્થાના સ્થાપક જે છે સ્વામી પ્રભુપાદ એમની જન્મજયંતિ નિમિત્તે જે છે એમની સ્મૃતિ તરીકે જે છે 125નો સિક્કો જારી કર્યો હતો. આપણે જે છે આ સંસ્થા વિશે જોઈએ ઇસ્કોન, તો દેશની જે છે એક જાણીતી સંસ્થા છે. ઇસ્કોન હરે કૃષ્ણ આંદોલન તરીકે પણ જે છે જાણીતું છે. ઇસ્કોનનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના. ત્યારબાદ તો કે ઇસ્કોને શ્રીમદ ભગવદ્ ગીતા તેમજ અન્ય વૈદિક સાહિત્યનો 89 જેટલી ભાષાઓમાં અનુવાદ કર્યો છે, જે વિશ્વભરમાં વૈદિક સાહિત્યના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખાસ કરીને હિન્દુ ધર્મની અંદર જેટલા બી ધર્મગ્રંથો છે, ભગવદ્ ગીતા સહિત અન્ય જે છે વૈદિક સાહિત્યનો એનો ટોટલ 89 ભાષામાં અનુવાદ જે છે થયેલો છે ઇસ્કોન દ્વારા, અને જેણે વિશ્વભરમાં જે છે આ વૈદિક સાહિત્યનો પ્રચાર પ્રસાર કર્યો છે અને ખૂબ મોટી ભૂમિકા નિભાવી છે. શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ વિશે થોડું જાણીએ તો ભક્તિવેદાંત સ્વામી ભારતીય આધ્યાત્મિક શિક્ષક અને ઇસ્કોનના સ્થાપક હતા. ભારતની સંત પરંપરાના જે છે એક ઉચ્ચ કોટિના સંત કહી શકો તમે શ્રી ભક્તિવેદાંત સ્વામીને, કે જે સ્વામી પ્રભુપાદ તરીકે પણ ઓળખાતા. તેઓનો જન્મ 1 સપ્ટેમ્બર 1896 કલકત્તા ખાતે થયો હતો. સ્વામીજીએ સૌથી વધુ મંદિરોની સ્થાપના પણ કરી અને ઘણા પુસ્તકો લખ્યા, જે વિશ્વને ભક્તિ યોગના માર્ગ પર ચાલવાનું શીખવ્યું. સમગ્ર વિશ્વની અંદર જે છે એમણે હિન્દુ ધર્મનો, ખાસ કરીને વૈષ્ણવ ધર્મનો જે છે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કર્યો અને એમાં જે છે ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી. પછીના વર્ષોમાં તેમણે વૈષ્ણવ સાધુ તરીકેની મુસાફરી કરી. ઇસ્કોનમાં તેમણે પોતાના નેતૃત્વ દ્વારા ભારતમાં અને ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ગોડિયા વૈષ્ણવ સંપ્રદાયનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. વૈષ્ણવ સંપ્રદાયનો ખાસ અલગ એક છે શાખા, જે ગોડિયા વૈષ્ણવ સંપ્રદાય તરીકે પણ ઓળખાય છે. આગળ આપણે જે છે એના વિશે જોઈએ કે શું છે ગોડિયા વૈષ્ણવ ધર્મ. તે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રેરિત વૈષ્ણવ હિન્દુ ધાર્મિક ચળવળ છે. અહીં ગોડિયા એ વૈષ્ણવવાદ સાથે સંકળાયેલા બંગાળના ગૌર અથવા તો ગોર પ્રદેશનો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ થાય વિષ્ણુની ઉપાસના. ખાસ ધ્યાનમાં રાખજો, ગેડિયા વૈષ્ણવ ધર્મમાં જે ગેડિયા શબ્દ જે છે એ ગોર શબ્દનો, ગોર પ્રદેશનો ઉલ્લેખ કરે છે, જેનો અર્થ થાય વિષ્ણુની ઉપાસના. અને આ ધર્મ અનુસાર, આ સંપ્રદાય અનુસાર જે છે ભક્તિ ઉપાસનામાં રાધા અને કૃષ્ણના દિવ્ય અવતારો જે છે એને પૂજવામાં આવે છે. કૃષ્ણ ભગવાન જે છે એના અલગ અલગ સ્વરૂપ, એનું બાળ સ્વરૂપ હોય, એનું દિવ્ય સ્વરૂપ છે, રાધા કૃષ્ણનું સાથે સ્વરૂપ છે. તો આમાં પર્ટિક્યુલર ગેડિયા વૈષ્ણવ ધર્મની અંદર રાધા કૃષ્ણનું જે સંયુક્ત સ્વરૂપ જે છે એની પૂજા આરાધના ભક્તિ કરવામાં આવે છે, કે જે ભક્તિ યોગ તરીકે પણ ઓળખાય છે. ચૈતન્ય મહાપ્રભુ દ્વારા જે છે આ સંપ્રદાયની ગેડિયા વૈષ્ણવ ધર્મની સ્થાપના થઈ હતી. ભારતીય સંત પરંપરાના ઉચ્ચ કોટિના સંત કહી શકાય ચૈતન્ય મહાપ્રભુ. ત્યારબાદ આપણે જોઈએ ઓસી ઇન્ડેક્સ 2021. તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઓસી ઇન્ડેક્સ નૌકા કવાયતની 4થી આવૃત્તિમાં ભાગ લીધો હતો. ખાસ યાદ રાખજો, ઓસી ઇન્ડેક્સ જે છે દ્વિવાર્ષિક. ખાસ યાદ રાખજો, ઓસી ઇન્ડેક્સ જે છે એ ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌકા સેના દ્વારા સંયુક્ત પ્રકારનો એક યુદ્ધ અભ્યાસ છે, કે જેમાં નિયમિત રૂપે ભારત અને ઓસ્ટ્રેલિયાની નૌસેનાઓ જે છે ભાગ લેતી હોય છે. ખાસ કરીને જોવા જાય તો મલબાર નૌસેના કવાયત પછી જે છે શરૂ થઈ છે ઓસી ઇન્ડેક્સ. મલબાર કવાયત જે છે ભારતની સૌથી મોટી લડાઈ કવાયત છે, જેના વિશે પણ આપણે આગળ જોઈશું કે મલબાર કવાયત જે છે એ શું છે. અને ખાસ કરીને તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી મલબાર કવાયત, જેમાં કવાડના તમામ 4 સભ્યો એટલે કે ભારત, ઓસ્ટ્રેલિયા, યુએસ અને જાપાને ભાગ લીધો હતો. આના વિશે જે છે આપણે આગળ જોઈશું. કવાડ, મલબાર કવાયત, તમામ વસ્તુઓ જે છે આપણે કવર કરીશું. અત્યારે આપણે જોઈએ ઓસી ઇન્ડેક્સ વિશે, તો કે ઓસી ઇન્ડેક્સ જે છે ખાસ કરીને મલાબાર નૌકા સેના કવાયત પછી શરૂ થઈ હતી. એક મુખ્ય દ્વિવાર્ષિક દ્વિપક્ષીય કવાયત છે, જેમાં ભારત વર્ષ
2015 માં જે છે સૌ પ્રથમ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ હતી. જો આ ખાસ ધ્યાન આપજો, દ્વિવાર્ષિક કબાય છે, મતલબ દર 2 વર્ષે જે છે તેનું આયોજન થાય છે, અને દ્વિપક્ષીય મતલબ કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને રાષ્ટ્રો જે છે એમાં સંયુક્તપણે ભાગ લે છે. વર્ષ 2021ની યુદ્ધ કબાય જે છે ક્યાં યોજાઈ રહી છે, તો કે ઓસ્ટ્રેલિયાની અંદર. વર્ષ 2021ની યુદ્ધ કબાય જે છે એ ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહી. ત્યારબાદ તેનો હેતુ ઇન્ડો પેસેફિકમાં શાંતિ સ્થાપિત કરવાનો છે. જો ખાસ ધ્યાનમાં આપજો, ઓસી ઇન્ડેક્સનો હેતુ છે ઇન્ડો પેસેફિકમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને જે છે સ્થાપિત કરવી, અને વૈશ્વિક સુરક્ષા પડકારો માટે સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત કરવી. આપણે બધાને ખ્યાલ છે અત્યારે ઇન્ડો પેસેફિક ઓશનની અંદર જે છે કઈ રીતના ચીન દિવસે ને દિવસે જે છે પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે, તો એ પ્રભુત્વ સામે જે છે ભારતે પણ એક પડકાર ઊભો કર્યો છે. ઓસી ઇન્ડેક્સ સ્વરૂપે મલાબાર અને ઓસી ઇન્ડેક્સ આ બંને યુદ્ધ કવાયત જે છે ચીનની એક પ્રકારનો જવાબ છે, કે ભારત પણ જે છે આ પ્રદેશની અંદર એક સક્ષમ રાષ્ટ્ર છે, અને જ્યાં સુધી ભારત છે ત્યાં સુધી ચીન જે છે કોઈ દિવસ પોતાનું પ્રભુત્વ હિન્દ મહાસાગર કે પેસેફિક મહાસાગર ઉપર ન કરી શકે. ઓકે, તો આ હતું ઓસી ઇન્ડેક્સ. ખાસ જે છે બધી બાબતો ધ્યાનમાં રાખવી. સૌથી પહેલાં તો જે છે આપણે જોયું કે ભારત અને ઓસ્ટ્રેલિયા દ્વારા જે છે આ પ્રકારની નૌકા કવાયત થઈ. અત્યાર સુધી જે છે આ 4 વખત જે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ સંયુક્ત નૌકા યુદ્ધ જે છે નૌકા કવાયત થઈ ચૂકી છે. આ ઉપરાંત આપણે જોયું કે પ્રથમ કવાયત જે છે ભારતમાં યોજાઈ છે, જ્યારે હાલમાં તાજેતરમાં યોજાયેલી 2021ની યુદ્ધ કવાયત જે છે ઓસ્ટ્રેલિયામાં એનું આયોજન થયું હતું. કે આ હતી ઓસી ઇન્ડેક્સ 2021. ત્યારબાદ જે છે આપણે જોઈએ સ્મોક ટાવર વિશે, કે સ્મોક ટાવર જે છે એક્ઝેક્ટલી છે શું. હમણાં જે છે તાજેતરના સમયમાં ખૂબ જ જે છે આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, જેને અંતર્ગત જોઈએ તો કે તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રીએ કનોટ પ્લેસમાં દેશના પ્રથમ સ્મોક ટાવરનું ઉદ્ઘાટન કર્યું. તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા જે છે દેશમાં પ્રથમ સ્મોક ટાવરનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્મોક ટાવર શું છે એ સમજીએ, કે ખેડૂતો દ્વારા પાકનો કચરો બાળી નાખવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર વધવાને કારણે મહિનાઓ પહેલાં જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે જો પંજાબ અને હરિયાણાની અંદર દર વર્ષે એક નિશ્ચિત સમયે લોકો જે છે ખેડૂતો દ્વારા ખાસ કરીને પાકનો કચરો બરોબર છે બાળી નાખવામાં આવે છે. હવે એનો જે ધુમાડો એ બધો જે છે હવાની દિશામાં જાય છે અને દર વર્ષે દિલ્હીની અંદર એને લીધે ખૂબ જ પ્રદૂષણ થતું હોય છે. આ સમસ્યા જે છે દર વર્ષે દિલ્હીની અંદર જોવા મળતી હતી, તો કે તેની અંતર્ગત ઓકે તો 2019માં જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને દિલ્હી સરકારને વાયુ પ્રદૂષણ સામે લડવા માટે સ્મોક ટાવર લગાવવાની યોજના લાવવાનો નિર્દેશ આપ્યો હતો. બરોબર છે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને દિલ્હી સરકારને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું કે પ્રદૂષણ સામે લડવાની જવાબદારી જે છે તમારી છે, માટે જે છે એ માટે ઘટતું જે કંઈ કરવું પડે એ જે છે તમારે કરવાનું છે. ઓકે, તો આને અંતર્ગત IIT બોમ્બે દ્વારા જે છે ટાવર્સ માટે CPCB ને દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. CPCB મતલબ કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જે છે IIT બોમ્બે દ્વારા જે છે ઓફર આપે છે લોકો કે અમે જે છે સ્મોક ટાવર બનાવવામાં તમારી સહાયતા કરી શકીએ તેમ છીએ, જેને અંતર્ગત જે છે જાન્યુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે એપ્રિલ સુધીમાં જે છે 2 ટાવર સ્થાપિત થઈ જવા જોઈએ. જો 2019ની અંદર નિર્દેશ આપે છે પણ પછી જે છે કંઈ કમિટમેન્ટ બરોબર છે જે કંઈ સમયસર પૂરું ન થયું, ઇમ્પ્લિમેન્ટ જે છે અમલીકરણમાં જે છે મોડું થયું, છેવટે જાન્યુઆરી 2020ની અંદર સુપ્રીમ કોર્ટે જે છે અલ્ટિમેટમ આપી દીધો કે ભાઈ એપ્રિલ સુધીમાં જે છે ગમે તેમ કરીને 2 ટાવર સ્થાપિત થઈ જવા જોઈએ સ્મોક ટાવરના. કનોટ પેલેસ ખાતે જે છે સ્મોક ટાવર આ ટાવર્સમાં પ્રથમ છે. આ ઉપરાંત પૂર્વ દિલ્હીમાં આનંદ વિહાર ખાતે બાંધવામાં આવતો 2જો ટાવર જે છે એ પૂર્ણતાના આરે છે. આમ કુલ જે છે દિલ્હીની અંદર 2 સ્મોક ટાવર જે છે લગાવવામાં આવશે. પેલો ટાવર જે છે અત્યારે ઓલરેડી એનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જ્યારે આનંદ વિહાર ખાતે જે છે 2જો ટાવર લગભગ પૂરો થવામાં છે. સ્મોક ટાવર એના વિશે જોઈએ. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ સ્મોક ટાવર વિશે, તો કે સ્મોક ટાવર છે મોટા પાયે હવા શુદ્ધિકરણ તરીકે કામ કરવા માટે રચાયેલા માળખા છે, એક પ્રકારનું સ્ટ્રક્ચર છે. હવે જો તમે આકૃતિની અંદર જોઈ શકો છો સ્મોક ટાવરની રચના કેવી હોય, બરોબર છે, તો કે સ્મોક ટાવર જે છે એક મતલબ સ્તંભ જેવા જે છે એક રચના છે કે જેની અંદર આ તમે ઉપર જે જોઈ શકો છો
જે ફિલ્ટર લેયર છે, પોલ્યુટેડ એર એટલે કે પ્રદૂષિત હવા જે છે, અહીં 24 મીટરની એની જે કુલ હાઇટ છે એમાંથી સૌથી ઉપરના ભાગે પ્રદૂષિત હવા દાખલ થાય છે. એનું સંપૂર્ણપણે જે છે શુદ્ધિકરણ થયા બાદ અહીંથી આજે તમે જોઈ શકો છો, બરાબર છે, અહીંયા જે છે શુદ્ધ હવા જે છે બહાર નીકળશે. ઉપરના ભાગે જે છે પ્રદૂષિત હવા જશે અને ત્યારબાદ શુદ્ધ થઈ અને નીચે થઈ અને જે છે જમીનના નીચા ભાગે એ શુદ્ધ હવા બહાર નીકળશે, જેનાથી શું ફાયદો થશે તો કે પ્રદૂષિત હવા જે છે બધી એકદમ એબ્સોર્બ થઈ અને જે છે નીચે સંપૂર્ણપણે શુદ્ધ હવા બહાર નીકળશે. સામાન્ય રીતે આ એર ફિલ્ટર બહુવિધ સ્તરોથી સજ્જ હોય છે, જે પ્રદૂષકોની હવાને તેમાંથી પસાર થતાં સાફ કરે છે. મતલબ કે અહીં જે ફિલ્ટર રહેલા છે એર ફિલ્ટર, એ શું કરશે તો કે પ્રદૂષિત હવા જે છે એમાંથી ખાસ કરીને પ્રદૂષકોને જે છે પોતે એબ્સોર્બ કરી લેશે, જેનાથી હવા જે છે સંપૂર્ણપણે શુદ્ધ થઈ જશે. ચીન પાસે હાલમાં વિશ્વનો જે છે સૌથી મોટો સ્મોક ટાવર છે અને સામાન્ય રીતે ડાઉન ડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમનો જે છે ઉપયોગ થાય છે. ડાઉન ડ્રાફ્ટ એર ક્લિનિંગ એટલે ઉપરના ભાગેથી પ્રદૂષિત હવા જે છે અંદર પ્રવેશી અને નીચેના ભાગે જે છે શુદ્ધ હવા બહાર નીકળે એને કહેવાય ડાઉન ડ્રાફ્ટ. અપ ડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમ એટલે નીચેના ભાગેથી પ્રદૂષિત હવા પસાર થાય અને ઉપર જે છે શુદ્ધ હવા બહાર નીકળે. તો અહીં દિલ્હીની અંદર જે છે સ્મોક ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે એ ડાઉન ડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરી રહી છે, જેમાં પ્રદૂષિત હવા 24 મીટરની ઊંચાઈથી ચૂસી લેવામાં આવે છે અને ફિલ્ટર કરેલી હવા ટાવરના તળિયે એટલે કે જમીનથી લગભગ 10 મીટરની ઊંચાઈએ છોડવામાં આવે છે, જેનાથી જમીનની નીચેના ભાગમાં લોકોને જે છે શુદ્ધ હવા પ્રાપ્ત થાય. તે ચીનમાં ઉપયોગમાં લેવાતી સિસ્ટમથી અલગ છે. ત્યાં 60 મીટરનો ધુમ્મસ ટાવર અપ ડ્રાફ્ટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. મતલબ જમીનની નજીકથી હવા શોષી લેવામાં આવે છે અને એ ઉપરની તરફ જે છે આગળ વધે છે અને ફિલ્ટર હવા જે છે ટાવરની ટોચ પર છોડવામાં આવે છે. ભારતમાં જે છે એનાથી વિરુદ્ધમાં એટલે કે ડાઉન ડ્રાફ્ટ એર ક્લિનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જેને લીધે નીચે રહેલા લોકોને જે છે શુદ્ધ હવા પ્રાપ્ત થાય. ત્યારબાદ બનાવનાર કોણે જે છે આ સ્મોક ટાવર જે છે એનું નિર્માણ કર્યું છે? ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ ઉપરાંત આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીના ટેકનિકલ સપોર્ટથી જે છે સ્મોક ટાવર બનાવવામાં આવ્યો છે કે જે તેના ડેટાનું વિશ્લેષણ કરશે. ઉપરાંત નેશનલ બાયોફ્યુલ કોઓર્ડિનેશન કમિટી ઇન્ડિયા લિમિટેડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે. નેશનલ બાયોફ્યુલ કોઓર્ડિનેશન કમિટી દ્વારા પણ જે છે સ્મોક ટાવરના સ્થાપનમાં જે છે ફાળો આપવામાં આવ્યો હતો અને દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ આ પ્રોજેક્ટનો હવાલો સંભાળી રહી હતી. ત્યારબાદ જોઈએ તો સીપીસીબીના રિપોર્ટ અનુસાર 2009થી દિલ્હીમાં PM10ની સાંદ્રતામાં 258 થી 235% વધારો જોવા મળ્યો છે. અહીં સૌથી પહેલાં તો તમને જે છે એ સમજાવી દઉં કે PM10 એટલે શું. તો કે જનરલી PM10 એને કહેવાય કે જેનું કદ તમે અહીંયા જોઈ શકો છો 10 માઇક્રોમીટર, ઠીક છે, 10 માઇક્રોમીટરથી ઓછું હોય એને જે છે PM10 પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે, ઠીક છે. હવે PM10 જે છે એકદમ અતિ સૂક્ષ્મ, તમે એની સૂક્ષ્મતાનો અંદાજ જે છે અહીંથી લગાવી શકશો કે આજે તમે જોઈ રહ્યા છો પથ્થર નથી પણ દરિયાની એકદમ સૂક્ષ્મ માટી છે, સૂક્ષ્મ રહેતી છે. દરિયાની રહેતી કેટલી નાની હોય, બરાબર છે, એનું કદ પણ આટલું હોય. આ છે માણસનો વાળ, હ્યુમન હેર, બરાબર છે, જેનું કદ હોય છે 50 થી 70 માઇક્રોમીટર. જ્યારે PM10 જે છે ડસ્ટ પોલ્યુટન્ટ મોલ્ડ એ બધાનું કદ જે છે 10 માઇક્રોમીટર, એટલે આજે તમે જોઈ શકો છો બ્લુ કલરના બિંદુઓ, બરાબર છે, એટલા સૂક્ષ્મ જે છે એ પ્રદૂષકો હોય છે. અને દિલ્હીની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વર્ષ 2009થી દિલ્હીમાં આ PM10 પ્રદૂષકોની સાંદ્રતામાં એટલે કે એમના જથ્થામાં જે છે 258 થી 335% વધારો જોવા મળ્યો છે. અતિ સૂક્ષ્મ જે છે આ પ્રકારના જે છે પ્રદૂષકો હોય છે. આ ઉપરાંત દિલ્હી અને પડોશી વિસ્તારોમાં સૌથી વધુ પ્રદૂષક જે છે PM2.5 છે. હવે PM2.5 તો જે છે આનાથી પણ સૂક્ષ્મ. તમે જે આકૃતિમાં જોઈ શકો છો આ બ્લુ કલરના જે છે બિંદુઓ એ PM10 છે, એની અંદર પણ જે છે બીજા 4 સમાય જાય એવા જે છે PM2.5, જે અહીં ઇનલાર્જ કરીને આપવામાં આવ્યા છે, બરાબર છે, એ જે છે કદમાં ખૂબ જ નાના હોય છે અને શરીરની અંદર જે છે આરામથી ઘૂસી જાય. કેમ કે આપણા શરીરની અંદર એવી રચના છે કે બે નાસિકા છિદ્ર જે છે એમાં સૂક્ષ્મ રૂવાટીઓ અને સ્પ્લેસ્મ ગ્રંથિને લીધે કે મોટાભાગના પ્રદૂષકો જે છે ત્યાં જે છે નાસિકા છિદ્રમાં ચોંટી જશે અને અંદર જે છે આપણે શુદ્ધ હવા મળે, પણ
પીએમ 2.5 પ્રકારના જે છે પ્રદૂષકો શરીરની અંદર સીધા જતા રહેશે, કોઈ પણ જે છે આવરણ શરીરનું એને રોકી નહીં શકે. પીએમ 2.5 એ સૂક્ષ્મ કણોનો ઉલ્લેખ કરે છે જે શરીરમાં પ્રવેશ કરે છે તેમજ ફેફસા અને શ્વસન ભાગમાં બળતરા ઉત્પન્ન કરે છે જેનાથી નબળી રોગપ્રતિકારક શક્તિ સહિતના કાર્ડિયોવેસ્ક્યુલર અને શ્વસન સમસ્યાના જોખમો તરફ જે છે એ દોરી જાય છે. ખાસ કરીને જે છે રોગપ્રતિકારક શક્તિ ઉપર અને શ્વસનને લગતી સમસ્યાઓમાં જે છે વધારો જોવા મળ્યો છે આ પીએમ 2.5ને લીધે. હવે ખાસ કરીને એના વિશે જોઈએ તો કઈ રીતના જે છે શરીરમાં પ્રવેશ કરે છે પીએમ 2.5, તો કે અહીં તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલર મેટર એન્ટર્સ ધ બોડી થ્રુ ધ નોઝ એન્ડ માઉથ વેન વી બ્રેથ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે નાક અને મુખ દ્વારા જે છે એ પોલ્યુટન્ટ મેટર 2.5નું કદ, બરાબર છે, 2.5 માઇક્રોમીટર એટલે શરીરની અંદર આરામથી જે છે ઘૂસી જશે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે. ધ બોડી એલિમિનેટ્સ મોસ્ટ ઓફ ધ લાર્જ પાર્ટિકલ ઇન ઇનહેલ, ધ સ્મોલર પાર્ટિકલ લાઈક 2.5 કન્ટિન્યુ ટુ ધ લંગ્સ. મતલબ કે આપણું શરીર જે છે મોટા કદના સૂક્ષ્મ જે છે મતલબ મોટા કદના જે છે પ્રદૂષકો એને તો જે છે આપણું શરીર રોકી લેશે, એલિમિનેટ કરી નાખશે, પણ 2.5 માઇક્રોમીટરના જે છે પ્રદૂષકો એને આપણું શરીર જે છે એ એલિમિનેટ બહાર નહીં કાઢી શકે, એ જે છે આપણા ફેફસાની અંદર જે છે જતા રહેશે. પીએમ 2.5 કેન પેનરેટ ધ ડીપ ઇન ટુ ધ લંગ્સ હેવિંગ ધ સિરિયસ હેલ્થ કન્સ્યુઝનેસ ફોર ધ લંગ્સ એન્ડ હાર્ટ. મતલબ કે આ પીએમ 2.5 પ્રકારના પ્રદૂષકો જે છે આગળ જતા શ્વસન માર્ગમાં જઈ અને ઘણા બધા ફેફસાના અને હૃદય રોગ જે છે એના રોગો જે છે ઉત્પન્ન કરે છે. ખાસ કરીને ફેફસા અને હૃદય માટે જે છે આ ઘાતક છે પીએમ 2.5. તો આ બધા પ્રદૂષકોને જે છે રોકવા માટે દિલ્હી સરકાર દ્વારા અને ખાસ કરીને જે છે આઈઆઈટી મુંબઈ દ્વારા જે છે આ પ્રકારના સ્મોક ટાવર જે છે વિકસિત કરવામાં આવ્યા કે જે આ પીએમ 2.5 પાર્ટિકલને પણ એબ્ઝોર્બ કરવા માટે સક્ષમ છે. ઠીક છે, તો આ હતું સ્મોક ટાવર વિશે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ પોષણ 2.0 આપણો નેક્સ્ટ ટોપિક. તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પોષણ 2.0નું ઉદઘાટન કર્યું છે. 1 સપ્ટેમ્બરથી પોષણ માસ જે છે દર વર્ષે જે આપણે ઉજવીએ છીએ, આ ઉપરાંત પોષણ વાટિકા સ્થાપવા માટે તમામ આકાંક્ષા જિલ્લાઓને વિનંતી કરી છે. પોષણ અભિયાન જે છે એક મહિના લાંબો તહેવાર છે જેમાં ખાસ કરીને ગંભીર રીતે કુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આપણો જે છે આ એક બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે શરૂ કરવામાં આવેલું આ એક ઇનિશિયેટિવ છે. ખાસ યાદ રાખજો પોષણ 2.0 એ કયા મંત્રાલય સાથે સંકળાયેલું છે એવો પ્રશ્ન તમને કદાચ પૂછાઈ શકે. ઠીક છે, પોષણ 2.0 જે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ખાસ યાદ રાખવાનું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે એનું એક પ્રકારનું જે છે ઇનિશિયેટિવ છે પોષણ 2.0, જેમાં સપ્ટેમ્બર મહિનાને જે છે એ પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે જે છે ઉજવવામાં આવે છે અને ગંભીર રીતે કુપોષિત બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોય છે આ પ્રોજેક્ટ અંતર્ગત. હવે સમજીએ કે જે છે આ પોષણ 2.0 જે છે કયા કયા ક્ષેત્રોને જે છે મદદરૂપ થઈ શકે છે. તે એક સંકલિત બાળ વિકાસ સેવાઓ જે ખાસ કરીને જે છે આંગણવાડી સેવાઓ, પોષણ અભિયાન, કિશોર વયની છોકરીઓ માટેની યોજના, રાષ્ટ્રીય બાળ ગૃહ યોજનાને આવરી લેતી એક છત્ર યોજના છે. હવે જો આ પોષણ 2.0 જે છે એક છત્ર યોજના 4 યોજનાને જે એક સાથે જે છે આવરી લેશે. સૌથી પહેલાં તો આંગણવાડી સેવાઓ, ત્યારબાદ પોષણ અભિયાન, કિશોર વયની છોકરીઓ માટેની યોજના, ઉપરાંત રાષ્ટ્રીય બાળ ગૃહ યોજના, આ બધાને જે છે આવરી લેશે પોષણ 2.0. મેં તમને કીધું હતું એમ કે ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જે છે આ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય બજેટ 2021-22માં પૂરક પોષણ કાર્યક્રમો અને પોષણ અભિયાનને જોડી અને પોષણ 2.0ની જાહેરાત કરવામાં આવી હતી. દેશમાં આરોગ્ય અને સુખાકારી સાથે રોગ અને કુપોષણ સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવતા પોષણની પદ્ધતિ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરી પોષણ સામગ્રી ડિલિવરી પહોંચ અને મજબૂત પરિણામો હાંસલ કરવા માટે તે શરૂ કરવામાં આવ્યું હતું. કેમ કે કુપોષણ જે છે દેશની એક મુખ્ય સમસ્યા તરીકે સામે આવી છે. આઝાદી સમયથી જે છે દેશની અંદર કુપોષણનું પ્રમાણ ખૂબ જ વધારે રહ્યું છે. શરૂઆતમાં તો જે છે પરિસ્થિતિ અત્યાર કરતાં પણ ખરાબ હતી,
ઘણા એવા બાળકો હતા જે નાનપણથી જે છે કુપોષણનો ભોગ બનતા હતા. ગરીબ પરિવારમાં જેમનો જન્મ થાય છે બાળકોને કે એવા કુટુંબ માટે બે ટંકનું ભોજન પણ જે છે અપ્રાપ્ય હોય, એ લોકો તો જે છે ક્યાંથી પોષણ પ્રાપ્ત કરી શકે, પોષણક્ષમ આહાર એને ક્યાંથી મળે. પરિણામ સ્વરૂપે જે છે એ લોકો કુપોષણનો ભોગ બનતા અને સંપૂર્ણ જીવન જે છે એ કુપોષણનો ભોગ જે છે એ બનતા રહેતા અને જે છે આખા જીવન સુધી જે છે એમને ઇફેક્ટ. ત્યારબાદ આપણે જોઈ પોષણ મહિના વિશે. 2018થી સપ્ટેમ્બર મહિનાને જે છે આપણે પોષણ માસ તરીકે ઉજવીએ છીએ. ખાસ યાદ રાખજો 2018થી જે છે પોષણ માસ તરીકે જે છે સપ્ટેમ્બર મહિનાને આપણે ઉજવીએ છીએ, જેમાં ખાસ કરીને બાળકો, કિશોરાવસ્થાની છોકરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણ પરિણામો સુધારવા માટે આપણે પોષણ માસ જે છે ઉજવીએ છીએ. આમાં જન્મ પહેલાંની સંભાળ, શ્રેષ્ઠ સ્તનપાન, એનિમિયા, વૃદ્ધિની દેખરેખ, છોકરીઓનું શિક્ષણ, આહાર, લગ્નની યોગ્ય ઉંમર, સ્વચ્છતા પર કેન્દ્રિત એક મહિનાની લાંબી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. આ બધી બાબતો જે છે એ પોષણ માસની અંદર જોવામાં આવતી હોય છે સામાન્ય રીતે. ત્યારબાદ આપણે જોઈએ પોષણ 2.0 વિશે, તો કે તેનો મુખ્ય ઉદ્દેશ ઓર્ગેનિકલી ઉગાડવામાં આવતા શાકભાજી, ફળો દ્વારા પોષણનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે જેથી જમીન પણ સ્વસ્થ રહે. અત્યારના સમયે જે છે સરકારનો મહત્તમ એ પ્રયાસ રહેશે કે કેમિકલ દ્વારા જે છે, કેમ કે કેમિકલ તમને બધાને ખબર છે કે કેમિકલ જે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હાનિકારક છે, તો તમામ શાકભાજી અને ફળો જે છે ખાસ કરીને એ જે છે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગે, એમાં કેમિકલનો જે છે નહિવત ઉપયોગ થાય, સંપૂર્ણપણે કુદરતી રીતે જે છે શાકભાજી અને ફળોને ઉગાડવામાં આવે અને એના દ્વારા જ જે છે પોષણનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે, એ જે છે સરકારનો હેતુ છે. અને એની માટે આંગણવાડીઓ, શાળા પરિસર અને ગ્રામ પંચાયતમાં જે કંઈ જમીન ઉપલબ્ધ હશે એ બધી જમીન જે છે એ પોષણ વાટિકા માટે જે છે ફાળવવામાં આવશે. પોષણ વાટિકા જે છે સરકારનું જે છે એક પ્રકારનું ઇનિશિયેટિવ છે કે પોષણ વાટિકા અંતર્ગત જે છે એ વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરશે અને વિવિધ જે કંઈ શાકભાજીઓ મેં તમને કીધું એ બધી જે છે પોષણ વાટિકાની અંદર જે છે ઉગાડવામાં, અને આ બધું કાર્યક્રમ જે છે સરકારનો એવો પ્રયાસ છે કે નાના બાળકો પણ જે છે આ કાર્યક્રમની અંદર ભાગ લે, કે જેનાથી તેમનું પણ જે છે વૃક્ષારોપણ પ્રત્યે જે છે એમના વિચારો કેળવાય અને એમને જે છે પૂરતું પોષણક્ષમ પુરવઠો જે છે પ્રાપ્ત થતો. ભારતની અંદર જે છે કુપોષણનું દૃશ્ય જોઈએ તો વર્લ્ડ બેંક 2010ના રિપોર્ટ અનુસાર શૌચાલયના અભાવે ભારતે 24,000 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન સહન કર્યું છે. આંકડો જે છે ખૂબ જ મોટો છે. ભારતને શૌચાલયના અભાવે 24,000 કરોડ રૂપિયાનું જે છે આર્થિક નુકસાન થયું છે. માટે જ ભારતે જે છે મિશન શૌચાલય અંતર્ગત જે છે શૌચાલય જે છે ખૂબ જ વધારે માત્રામાં ભારતની અંદર બન્યા. 2018ના અભ્યાસ મુજબ કુપોષણને લીધે કુલ ઘરેલું ઉત્પાદનમાં 4% ઘટાડો નોંધાય. જો ભારતની અંદર કુપોષણ ના હોત તો જે છે આપણું જીડીપી પર જે છે એનું પ્રદર્શન પણ જે છે ખૂબ જ સારું રહેતું. ઉપરાંત રિપોર્ટમાં એવું પણ જાણવા મળ્યું છે કે કુપોષણ સાથે મોટા થતા બાળકો તંદુરસ્ત બાળપણ ધરાવતા બાળકો કરતાં 20% ઓછું કમાય છે. તો આંકડો જે છે ખૂબ જ હેરાન કરનારો છે કે કુપોષણ એવું નથી કે ભાઈ કુપોષણ ખાલી નાના બાળકોમાં એ નાના હોય ત્યારે જ અસર રહે, આખી જીવન જે છે એની અસર રહેશે. જે બાળકો જે છે કુપોષણ સાથે મોટા થશે એ સામાન્ય બાળક કરતાં જે છે 20% ઓછું કમાય છે. જોકે હવે ભારતમાં ઘણી સારી સ્થિતિ છે. ભારતમાં અગાઉ જોવા જાય તો ગંભીર રીતે કુપોષિત બાળકોની સંખ્યા 80 લાખ હતી, જે હવે ઘટી અને માત્ર 10 લાખ થઈ ગઈ છે. ઠીક છે, તો આ જે છે ઘણા એવા છે પરિવર્તન ભારતમાં પણ જોવા મળ્યા છે અને એને જ જે છે વધારે આગળ ધપાવવા માટે ભારતે 2.0 પોષણ 2.0 જે છે અભિયાનની શરૂઆત. હવે પોષણ અભિયાન વિશે વાત કરીએ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ 2018ના રોજ સરકાર દ્વારા રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત જે છે 8 માર્ચ 2018ના રોજ સરકાર દ્વારા કરવામાં આવી હતી, જે દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. મતલબ કે 8 માર્ચ જે છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે તો ઉજવાય જ છે, સાથે સાથે રાષ્ટ્રીય પોષણ મિશનની શરૂઆત પણ જે છે ત્યારે જ કરવામાં આવી હતી, જેનો હેતુ સ્ટંટિંગ, કુપોષણ, એનિમિયા અને ઓછા જન્મ વજનને અનુક્રમે 2-3% ઘટાડવાનો જે છે લક્ષ્યાંક છે.
સંબંધિત સરકારી પહેલ ભારતે જે છે આ દિશામાં શું પહેલ કરી છે, ભારતે આ દિશામાં જે છે શું પ્રયાસો કર્યા છે એના વિશે જોઈએ. સૌથી પહેલાં તો એનિમિયા મુક્ત ભારત અભિયાન, ત્યારબાદ મધ્યાહન ભોજન યોજના જેને અંતર્ગત તમામ નાના બાળકોને 6-14 વર્ષના બાળકોને જે છે એક તેમનું ભોજન જે છે સુનિશ્ચિત કરાવવામાં આવે છે સરકાર દ્વારા. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આ બધી એવી યોજનાઓ એવા અભિયાન છે કે જે રાષ્ટ્રીય પોષણ અભિયાનને જે છે પ્રોત્સાહન આપી રહ્યા છે. પોષણ 2.0 જે છે એને વધારવામાં જે છે મદદરૂપ થઈ રહ્યા છે. ઓકે, તો આ વાત હતી પોષણ 2.0 વિશે. ત્યારબાદ જે છે આપણું નેક્સ્ટ ટોપિક જોઈએ, વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલ. અત્યારનો જે છે ખૂબ જ મહત્ત્વનો ટોપિક કહી શકાય, વિશ્વ સામાજિક સુરક્ષા એટલે કે સોશિયલ સિક્યુરિટી શું છે એના વિશે જોઈએ. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ જે છે જારી કરવામાં આવ્યો. ખાસ યાદ આપજો, વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ 2020-22 જે છે એને જાહેર કર્યો અને એમાં જે છે જણાવવામાં આવ્યું વૈશ્વિક સ્તરે જે છે 4.1 અબજ લોકો પાસે કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી. આ રિપોર્ટ જે છે ખૂબ જ મતલબ ડરાવનારો કહી શકાય કે વિશ્વની વસ્તી 7.5 અબજની આસપાસ છે, એમાંથી 4 અબજ લોકો પાસે અત્યારે કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી. સામાજિક સુરક્ષા જે છે એ આપણે સમજીએ શું કોને કહેવાય. સામાજિક સુરક્ષાનો ખ્યાલ એક વ્યાપક અભિગમ છે જે નુકસાન ઘટાડવા અથવા તો અટકાવવા વ્યક્તિ અને તેના આશ્રિતો માટે મૂળભૂત લઘુત્તમ આવકની ખાતરી આપે છે અને વ્યક્તિને કોઈ પણ અનિશ્ચિતતા સામે રક્ષણ આપે છે. મતલબ કહેવાનો મતલબ શું થયું, સરળ ભાષામાં સમજીએ તો સામાજિક સુરક્ષા એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે જે છે એટલી મૂળભૂત લઘુત્તમ જે છે આવક હોવી જોઈએ કે ફિક્સ એની ઇન્કમ કે સપોઝ કે 10,000 રૂપિયા 15,000 રૂપિયા કે આની એક લઘુત્તમ આવક હોવી જોઈએ કે કંઈ પણ પરિસ્થિતિ થાય કંઈ પણ થાય એની આવક જે છે એકનું એક ચાલુ રહે, એની આવકનો સ્ત્રોત જે છે બંધ ન થાય એવી ફિક્સ આવક જે છે એની એક સામાજિક સુરક્ષા થાય. ઠીક છે, સામાજિક સુરક્ષા એને કહેવાય કે એની મૂળભૂત લઘુત્તમ આવકની જે છે ખાતરી આપે કે જે તેને કોઈ પણ અનિશ્ચિતતા સામે રક્ષણ આપે. ખાસ કરીને જોવા જઈએ તો વૃદ્ધાવસ્થા, બેરોજગારી, માંદગી, અપંગતા, કામ દરમિયાન ઈજા, પ્રસૂતિ રજા, આરોગ્ય સંભાળની પહોંચ અને આવક સુરક્ષાના પગલાં તેમજ સામાજિક સુરક્ષામાં વધારાની સહાયનો સમાવેશ થાય છે. મેં તમને કીધું ને કે ભાઈ નિશ્ચિત લઘુત્તમ આવક હોવી જોઈએ, પછી એને વૃદ્ધાવસ્થા આવે, એ બેરોજગાર હોય, એ બીમાર હોય, અપંગ હોય, પ્રસૂતિ રજા હોય, ગમે એ પરિસ્થિતિ થાય બરાબર છે, પણ એની આવક જે છે એ ચાલુ ને ચાલુ જ રહે. એ શું છે તો કે એની સામાજિક સુરક્ષા છે કે ભાઈ આજે કોઈ વ્યક્તિ બીમાર પડે છે બરાબર છે, અપંગ થઈ જાય છે, વૃદ્ધ થઈ જાય છે, તો પણ જે છે એની આવક જે છે ચાલુ રહેવી જોઈએ, એને સામાજિક સુરક્ષા કહેવાય. તો રિપોર્ટ એવું બતાવે છે કે 4.1 અબજ લોકો પાસે કોઈ પણ પ્રકારની સામાજિક સુરક્ષા નથી. મતલબ કે કંઈ પણ પરિસ્થિતિ, ધારો કે એ વૃદ્ધ થયા, એ બેરોજગાર થયા, એ બીમાર પડ્યા, તો એની આવક જે છે બંધ થઈ જશે. ઠીક છે, એને સતત જે છે કામ કરતા રહેવું પડશે, આમાંથી કોઈ પણ પરિસ્થિતિ સર્જાશે તો એની આવક જે છે એ બંધ થઈ જશે. તો આ એક જે છે ચિંતાજનક બાબત કહેવાય. તમામ રાષ્ટ્રોએ જે છે આ દિશામાં જે છે ખાસ કરીને થોડું ધ્યાન આપવું જોઈએ, કેમ કે સામાજિક સુરક્ષા જે છે ખૂબ જ જરૂરી છે. અને હાલના કોવિડના સમયમાં બધાએ જોયું હતું કે કેવી રીતના 1.5 વર્ષ જે છે જ્યારે લોકડાઉન લાગ્યું ભારતના વિશ્વમાં, તો બધા કામ ધંધા વગર જે છે એકદમ બેરોજગાર થઈ ગયા હતા. કરોડો લોકોની જે છે નોકરી જતી રહી હતી, આવકનો જે છે સોર્સ બંધ પડી ગયો હતો. આવામાં જે લોકો પૈસાદાર હતા, અમીર હતા, એ લોકોને કંઈ વાંધો ના આવ્યો, પણ જે લોકો જે છે એક નિશ્ચિત આવક ઉપર આધારિત હતા એ લોકોની આવક જે છે બંધ થઈ ગઈ, જેને લીધે જે છે એને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો આ વસ્તુ જે છે આ બાબતને કહેવાય સામાજિક સુરક્ષા, કે આવી કોરોના કે જે પણ કોઈ ઘટના બને પણ એની આવક જે છે મૂળભૂત ચાલુ રહે. જોકે હાલનો આંકડો જે છે એવું કહે છે કે વૈશ્વિક વસ્તીના માત્ર 46.9% લોકોને સામાજિક સુરક્ષા જે છે મળી છે, બાકીના લોકો જે છે સામાજિક સુરક્ષા જે છે એનાથી સુરક્ષિત નથી. તો એ લોકોનું શું બરાબર છે, એ લોકોને જે છે સપોઝ કે કોઈ પણ પરિસ્થિતિ કોરોના કે સર્જાય એ લોકોને જે છે કોઈ આવક જે છે નહીં રહે, એ લોકોની આવક જે છે બંધ થઈ જશે,
એ લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ જે છે અઘરું થઈ પડશે. સામાજિક સુરક્ષા ખર્ચમાં અસમાનતા. સામાન્ય રીતે દેશો તેના જીડીપીના સરેરાશ 12.9% સામાજિક સુરક્ષા પર ખર્ચ કરે છે, પરંતુ આંકડો ચોંકાવનારો છે. ઉચ્ચ આવક ધરાવતા દેશો સરેરાશ 16.4%, ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશો 8%, ઓછી મધ્યમ આવક ધરાવતા દેશો 2.5%, અને ઓછી આવક ધરાવતા દેશો જે છે 1.1% સામાજિક સુરક્ષા પર ખર્ચ કરે છે. તો જુઓ અહીં જે છે, ખાસ કરીને તમે જોયું કે ભાઈ ઊંચી આવકતા ધરાવતા દેશો જે છે એ 16% જેટલા ખર્ચે છે, મતલબ એના નાગરિકો ધારો કે કોઈ કમાતા નથી. અમેરિકા ને એ બધા વિકસિત દેશોમાં કેવી સિસ્ટમ છે કે ત્યાં જે છે બેરોજગાર લોકોને પણ જે છે ભથ્થું આપવામાં આવે, વૃદ્ધ લોકોને પણ જે છે કોઈ ચિંતા નહીં, સરકાર દ્વારા જે દર મહિને એને નિશ્ચિત રકમ જે છે એના ખાતામાં જમા થઈ જશે. તમારી પાસે નોકરી નથી, કોઈ ટેન્શન નથી, તમારા ખાતાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં છે જે દર મહિને જે છે ફિક્સ રકમ જમા થઈ જશે, એને કહેવાય સામાજિક સુરક્ષા. પણ કરુણતા એ છે કે માત્ર ઉચ્ચ આવક ધરાવતા દેશો વિકસિત દેશોમાં જે છે આ પ્રકારની સિસ્ટમ છે, એ લોકો જે છે એની કુલ આવક જે છે એમાં આટલો ખર્ચો. પરંતુ વાત જ્યારે આવે છે નાના દેશોની તો એ લોકો જે છે એનો ખર્ચો જે છે એટલો બધો છે, એ લોકો જે છે આ સામાજિક સુરક્ષા આપી નથી શકતા. પણ પરિસ્થિતિ જે છે મતલબ ગંભીર કહી શકાય કે ભાઈ ઓછી આવકતા ધરાવતા દેશો માત્ર 1% જે છે ખર્ચ કરે છે, એ કાંઈ ના છે, બરોબર છે. ભારતની અંદર પણ જોવા જાય તો ઘણા બધા એવા લોકો છે કે જે લોકો જે છે એને 2 ટંકનું જમવાનું પણ નથી મળતું. સામાજિક સુરક્ષા વાતની સુરક્ષાની વાત તો દૂર રહે, એ લોકોને જે છે જમવાનું પણ જે છે અવેલેબલ નથી 2 સમયનું. તો આ રિપોર્ટ અનુસાર જે છે વાત જે છે સૂચવવામાં આવી છે કે તમામ રાષ્ટ્રોએ જે છે આના ઉપર જે છે ખાસ કરીને ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ હતી વિશ્વ સામાજિક સુરક્ષા અહેવાલ, કેનું આપણે જોયું હતું કે ખાસ કરીને કોના દ્વારા જે છે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન. તમારે ખાસ ધ્યાન આપવાનું છે કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા જે છે વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ જે છે બહાર પાડવામાં આવ્યો હતો, એક્ઝામમાં તમને પૂછાઈ શકે. હવે ત્યારબાદ જોઈએ તો કે મહિલાઓ બાળકો અને અપંગ લોકો માટે મર્યાદિત સુરક્ષા. વૈશ્વિક સ્તરે મોટાભાગના બાળકોને હજુ પણ અસરકારક સામાજિક સુરક્ષા કવરેજ નથી. 4 માંથી માત્ર 1 બાળક જ, એટલે કે 26% બાળકો જે છે સામાજિક સુરક્ષાના લાભો મેળવે છે. આંકડો ખૂબ જ ચિંતાજનક છે. વિશ્વભરમાં નવજાત શિશુઓ સાથે માત્ર 45% મહિલાઓને જ પ્રસૂતિના રોકડ લાભો મળે છે. જનરલી એવો નિયમ હોવો જોઈએ કે તમામ મહિલાઓ ઠીક છે એને જે છે રોકડ લાભો પ્રાપ્ત થાય, કે બાળકના જન્મ સમયે જે છે બાળકને અને માતાને પોષણની જે છે ખૂબ જ આવશ્યકતા હોય છે. વિશ્વભરમાં ગંભીર વિકલાંગતા ધરાવતા 3 માંથી માત્ર 1 જ વ્યક્તિ જે છે અપંગતાના લાભ મેળવે છે, બાકીના 2 લોકોને જે છે લાભ નથી મળતા. તો આ જે છે ચિત્ર છે મહિલાઓ બાળકો અને અપંગ લોકોનું સામાજિક સુરક્ષાની અંતર્ગત. મર્યાદિત બેરોજગારી સંરક્ષણ, તો વિશ્વભરમાં માત્ર 18% બેરોજગાર લોકો જે છે અસરકારક કવરેજ ધરાવે અને એ લોકોને જે છે બેરોજગારીના લાભો મળે છે. મેં તમને કીધું ને કે તમે કમાતા હોય કે ન કમાતા હોય તમારા ખાતાની અંદર જે છે નિશ્ચિત રકમ જમા થઈ જાય, અને એ વસ્તુ માત્ર 18% લોકોને જે છે એનો ફાયદો મળે છે વિશ્વભરમાં. બાકીના 82% લોકોને જે છે કોઈ પણ લાભ જે છે નથી મળી રહ્યા બેરોજગારીના, એને જે છે એમને બેઠું રહેવું પડે છે. તે વસ્તુ જે છે ખૂબ જ ચિંતાજનક છે. ભારતની જો વાત કરીએ તો ભારતે કયા કયા પગલાં લીધા છે સામાજિક સુરક્ષા લાભ માટે. સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ત્યારબાદ રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, ત્યારબાદ સામાજિક સુરક્ષા કોડ, પીએમ શ્રમ યોગી મનધન યોજના, આત્મનિર્ભર ભારત અભિયાન, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, વન નેશન વન કાર્ડ, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો, કે જેને આપણે મનરેગા તરીકે ઓળખીએ છીએ. કે ત્યારબાદ આપણે જોઈએ મલાબાર અભ્યાસ 2021. તાજેતરમાં પ્રશાંત મહાસાગરના ગુઆમના દરિયા કિનારે શરૂ થયેલી મલાબાર કવાયતની 25મી આવૃત્તિમાં કવાડ રાષ્ટ્રો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. કવાડ રાષ્ટ્રોની અંદર ખાસ કરીને જોવા જાય તો ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય. ત્યારબાદ આપણે જોઈએ મલાબાર અભ્યાસ 2021. તાજેતરમાં પ્રશાંત મહાસાગરના ગુઆમ દરિયા કિનારે શરૂ થયેલી મલાબાર કવાયતની 25મી આવૃત્તિમાં કવાડ રાષ્ટ્રો એટલે ખાસ કરીને જે છે એમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ઓસ્ટ્રેલિયા દરિયાઈ સેનાએ જે છે ભાગ જોવા જાય તો ગુઆમ ઉત્તર પેસેફિક મહાસાગરમાં એક યુએસ ટાપુ પ્રદેશ છે, જે પશ્ચિમમાં
યુએસ મેનલેન્ડની સરખામણીમાં પૂર્વમાં ચીનથી વધારે નજીક છે અને ઇન્ડો પેસેફિક કામગીરી માટે એક આદર્શ યુએસ લશ્કરી વ્યૂહાત્મક ચોકી બનાવે છે. ખાસ કરીને ચાઇનાથી નજીક છે એટલા માટે જે છે ખૂબ જ મહત્વની જે છે વ્યૂહાત્મક ચોકી બનાવે છે ગુઆમ પ્રદેશ. હવે કી પોઈન્ટ જોઈએ તો ભારત અને અમેરિકા વચ્ચે જે છે માલાબાર યુદ્ધ અભ્યાસનો પ્રારંભ 1992માં સૌ પ્રથમ વખત થયો હતો. 2015ની અંદર આ કવાયતમાં જાપાનના જોડાવાથી આ કવાયત ત્રિપક્ષીય બની ગઈ હતી. ઠીક છે, સૌ પ્રથમ આ બંને જે છે બંને દેશ વચ્ચે થયો હતો માલાબાર અભ્યાસ ભારત ને અમેરિકા વચ્ચે 1992માં. પછી 2015માં જે છે જાપાન જોડાયું એટલે ત્રિપક્ષીય કવાયત બની ગઈ. 2020માં જે છે ઓસ્ટ્રેલિયા પણ આમાં જે છે જોડાઈ જાય છે. એટલે હાલમાં કુલ 4 દેશો જે છે માલાબાર યુદ્ધ કવાયતમાં જોડાયેલા છે અને એક દાયકામાં પ્રથમ વખત માલાબાર 2020 ચારેય કોર સભ્યોની જે છે ભાગીદારી જોઈ. સૌ પ્રથમ વખત એવું બન્યું કે 4 દેશોની જે છે સંયુક્ત નૌસેનાએ જે છે સંયુક્ત કવાયતમાં ભાગ લીધો હોય. ખાસ કરીને ઇન્ડો પેસેફિક વિસ્તારમાં ચીનના પ્રભુત્વને પડકાર આપવા માટે આ કવાયત જે છે યોજવામાં આવી હતી. વાત કરીએ તો કવાડ જે છે કવાડ વિશે વાત કરીએ. કવાડ શું છે? ભારત, ઓસ્ટ્રેલિયા, યુએસ અને જાપાન એ 4 દેશનું જોડાણ છે જેની સ્થાપના 2007માં થઈ હતી. કવાડનો વિચાર જે છે જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેને ઘણી વખત એશિયન અથવા તો મિની નાટો તરીકે પણ ઓળખવામાં આવે છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અમેરિકા અને એના મિત્ર રાષ્ટ્રોનું સંગઠન છે. તો ઘણી વખત ક્વાડને જે છે મિની નાટો તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી તેને ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં ચીનની લશ્કરી અને આર્થિક અસરનો સામનો કરવા માટે પણ જોવામાં આવી રહ્યું છે માલાબાર અભ્યાસ 2021ને. કે તો આ હતું માલાબાર અભ્યાસ 2021 વિશે.